नमस्कार विद्यार्थी मित्रों, हूँ जिगर जोशी ऑनलाइन लर्निंग में आपनु स्वागत करू छू। लास्ट टाइम आपणे समझाता ते प्रमाणे टेक्सोनॉमिकल एड्स एटले के वर्गीकरणना जुदा जुदा जे समझवा माटेना जे पद्धतिओ छे, मेथड छे, एनू एक आपणे लिस्ट जोयुं हतुं। जे लिस्टनी अंदर हर्बेरियम एटले के वनस्पति संग्रहालय, वनस्पति उद्यान, म्यूजियम एटले के संग्रहालय, प्राणी उद्यान एटले के झूलॉजिकल पार्क अने ओळख चावी एटले के टेक्सोनॉमिकल की वगैरेनो समावेश थाय छे। आ टेक्सोनॉमिकल एड्स नी अंदर आपणे समझाता ते प्रमाणे प्रथम हर्बेरियम विशे डिटेल में आपणे चर्चा करेली छे। हवे एनाथी आगळनो मुद्दो जे छे वनस्पति उद्यान, बॉटनिकल गार्डन्स। ओके, बॉटनिकल गार्डन्स अने सामान्य गार्डन, आ बंने वच्चे शुं फरक छे पहेला ए आपणने ख्याल होवो जोईए। सामान्य गार्डन ए विहार करवा माटे होय छे, मौज मजा करवा माटे होय छे, आनंद माटे होय छे, ज्यारे बॉटनिकल गार्डन ए वर्गीकरणीय अभ्यास माटे होय छे। बॉटनिकल गार्डन एक एवी जग्या छे के ज्यां तमने देश विदेशना जुदा जुदा स्थानोएथी एकत्रित करेला वनस्पतिना जीवंत नमूनाओ एनो वैज्ञानिक ढबे संग्रह करेलो जोवा मळे छे। ફરીથી બોલી દઉં છું વિદ્યાર્થી મિત્રો, બોટનિકલ ગાર્ડન અથવા તો વનસ્પતિ ઉદ્યાન એટલે વિશ્વના જુદા જુદા ભાગોમાંથી એકત્રિત કરેલા છોડ, ક્ષુપ, વૃક્ષ અને આરોહીલતા એટલે કે વેલ વગેરે જેવી વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ, જેને જીવંત વનસ્પતિઓ આપણે કહીશું। અગાઉના પોઈન્ટ્સમાં મેં તમને ખાસ કહ્યું હતું કે હર્બેરિયમ એ મૃત વનસ્પતિઓનો સંગ્રહ છે, જ્યારે વનસ્પતિ ઉદ્યાન એ જીવંત વનસ્પતિઓનો ઉછેર છે। ઓકે, તો એની વ્યાખ્યા આ પ્રમાણે થશે। વનસ્પતિ ઉદ્યાન એટલે વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લાવેલ વૃક્ષ, ક્ષુપ, છોડ, આરોહી વનસ્પતિ અને બીજી જીવંત વનસ્પતિનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ। જીવંત શબ્દ અહીંયા ખાસ અગત્યનો છે। ઓકે, આ પ્રકારના ઉદ્યાનોમાં વનસ્પતિની વિવિધ જાતોને ઓળખવિધિના હેતુસર ઉછેરવામાં આવે છે। ઓળખવી, આપણે વનસ્પતિને ઓળખી શકીએ, જોઈને એના લક્ષણોનો અભ્યાસ કરી શકીએ, એ માટે આ પ્રકારના વનસ્પતિ ઉદ્યાન બનાવવામાં આવતા હોય છે। ઓકે, દરેક વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ અને કુળનું નિર્દેશન કરેલું હોય છે। મતલબ કે કોઈ વનસ્પતિ, સપોઝ કોઈ મોટું વૃક્ષ ઉગાડેલું છે, તો એ વૃક્ષની નીચે જેમ ઘરની બહાર નેમ પ્લેટ હોય છે, એમ એ વૃક્ષની નીચે એની નેમ પ્લેટ હોય, નેમ પ્લેટની અંદર ખાસ એનું વૈજ્ઞાનિક નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ અને એનું કુળ કયું છે એ કુળ વિશે માહિતી લખવામાં આવતી હોય છે। જેથી કરીને જે પણ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસીઓ છે, જેમને એનો અભ્યાસ કરવો છે, અભ્યાસના હેતુસર ત્યાં ગયેલા છે, એમને એ વનસ્પતિને ઓળખવામાં સરળતા રહે, એના બાહ્યાકાર લક્ષણોનો અભ્યાસ કરવામાં સરળતા રહે। ઓકે, ત્યારબાદ આ ઉદ્યાનોની અંદર, આ વનસ્પતિ ઉદ્યાનોની અંદર ઔષધીય વનસ્પતિઓ નંબર વન, નંબર ટુ આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિઓ અને નંબર થ્રી વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓ એને ઉછેરવામાં આવતી હોય છે। ખાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, ત્રણ પ્રકારની વનસ્પતિ અહીંયા ઉછેરવામાં આવે છે। કઈ કઈ વનસ્પતિ? તો પહેલી છે ઔષધીય વનસ્પતિઓ, મેડિસિનલ યુઝીસ જેના છે, જેનાથી આપણે કોઈ રોગને ક્યોર કરી શકીએ છીએ કે પ્રિવેન્ટ કરી શકીએ છીએ એવી વનસ્પતિઓ। બીજું આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિઓ, ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ જેનું છે એવી વનસ્પતિઓ। અને ત્રીજું વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓ, જે જવલ્લે જોવા મળતી હોય છે, ભાગ્યે જ જોવા મળતી હોય છે અને વિશ્વમાં નાશ થવાના આરે હોય છે એવી વનસ્પતિઓ। તો આ ત્રણ પ્રકારની વનસ્પતિઓનો બોટનિકલ ગાર્ડનની અંદર ઉછેર કરવામાં આવતો હોય છે। ઓકે, ત્યારબાદ અન્ય પ્રદેશોમાં થતી વનસ્પતિને પણ જરૂરી વિશિષ્ટ પર્યાવરણ રચી આવા ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે। મતલબ કે વિશ્વના બીજા કોઈ ખૂણે થતી હોય એવા તાપમાન, એવા ભેજ, એવી જમીનની અંદર થતી હોય કે જેવી આપણા ત્યાં ન હોય, તો એવું વાતાવરણ સર્જી, એવું તાપમાન આપી, એવી જમીનનું બંધારણ બનાવી, એવા ભેજની પ્રાપ્યતા પાડી, પૂરી પાડી અને એવી વનસ્પતિઓને આ જગ્યાએ ઉછેરવામાં આવતી હોય છે। મતલબ કે ઇન શોર્ટ, જેનું નેટિવ એ આપણી કન્ટ્રી નથી, આપણો દેશ, આપણું રાજ્ય નથી, આપણો જિલ્લો નથી, એવી પણ વનસ્પતિઓને આપણે આવા બોટનિકલ ગાર્ડનમાં
અભ્યાસ માટે ઉછેરતા હોઈએ છીએ, પરંતુ એના માટે વિશિષ્ટ પર્યાવરણ સર્જવું પડે. મતલબ કે એને જે પેરામીટર્સ જોઈતા હોય એ પેરામીટર્સ એમને પૂરા પાડવામાં આવતા હોય છે. ઓકે, અને આવા ઉદ્યાનોમાં મતલબ આવા બોટનિકલ ગાર્ડનની અંદર આ બધી અન્ય વ્યવસ્થાઓ પણ હોય છે, જેને ગ્રીન હાઉસ, કેક્ટસ હાઉસ, ફર્નરી, ઓર્કિડિયમ, ગ્લાસ હાઉસ, કન્ઝર્વેટરી, કૃત્રિમ જળાશય વગેરે કહેવામાં આવતા હોય છે. આવી બધી વ્યવસ્થાઓ પણ એની અંદર હોય છે. ગ્રીન હાઉસ મતલબ એક એવી જગ્યા કે જ્યાં તાપમાનને નિયંત્રિત કરી શકાય, અંદર વનસ્પતિને ઉછેરી શકાય. કેક્ટસ હાઉસ, કેક્ટસ મતલબ થોર થાય, થોર જુદા જુદા જુદી જુદી જગ્યાએથી લાવેલા એનું ઉછેર. ફર્નરી મતલબ ત્રિઅંગી વનસ્પતિ, ખાસ કરીને હંસરાજ એનો ઉછેર. ઓર્કિડિયમ મતલબ ઓર્કિડ નામની વનસ્પતિનો ઉછેર. ગ્લાસ હાઉસ, ગ્રીન હાઉસ લગભગ સેમ જેવા છે. અને કન્ઝર્વેટરી જેની અંદર પણ જુદી જુદી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવતો હોય છે. અને કૃત્રિમ જળાશયો કે જેમાં જલજ વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવતો હોય છે. આ બધી વ્યવસ્થા એ બોટનિકલ ગાર્ડન્સની અંદર જોવા મળતી હોય છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિશ્વના અને ગુજરાતના તથા આપણા જુદા જુદા રાજ્યોના સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાનો કયા કયા છે એના વિશે આપણે સમજીએ. જેમ કે વિશ્વનો સૌથી પ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન જો કોઈ હોય તો એ છે ક્યુ બોટનિકલ ગાર્ડન. ક્યુ બોટનિકલ ગાર્ડન જે ઇંગ્લેન્ડમાં આવેલો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હર્બેરિયમની અંદર જે ક્યુ ગાર્ડન જે છે એની અંદર આખું હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ છે. તો એ હર્બેરિયમ ડિપાર્ટમેન્ટની વાત હતી, આ ગાર્ડનની વાત છે કે ક્યુ ગાર્ડન એ વિશ્વનો સૌથી પ્રસિદ્ધ બોટનિકલ ગાર્ડન છે જે ઇંગ્લેન્ડમાં આવેલો છે. ઓકે, બીજું જે છે એ છે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા, ભારત, મતલબ કોલકાતા પાસે એક જગ્યા છે જ્યાં આ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન આવેલો છે. હાવરા સ્થળનું નામ છે. એ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન ભારતની અંદર આવેલું છે હાવરા ખાતે. ત્રીજો બોટનિકલ ગાર્ડન છે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, NBRI, નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NBRI, જે લખનૌ ખાતે આવેલી છે. ચોથું છે લોઇડ બોટનિકલ ગાર્ડન દાર્જિલિંગ, લોઇડ બોટનિકલ ગાર્ડન દાર્જિલિંગ ખાતે આવેલો છે. અને પાંચમું છે ન્યુયોર્ક બોટનિકલ ગાર્ડન, ન્યુયોર્ક, USA, ન્યુયોર્કની અંદર આવેલો આ ગાર્ડન છે જે USAની અંદર છે. અને ગુજરાતની અંદર બીજો એક બોટનિકલ ગાર્ડન છે વઘઈ ખાતે, એ વઘઈ બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખાય છે. આ બધા બોટનિકલ ગાર્ડન્સ એ આ વનસ્પતિ ઉદ્યાનો કહીશું આપણે, જે વર્ગીકરણીય અભ્યાસ માટેની ખૂબ જ આવશ્યક માહિતી પૂરી પાડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ ઉદ્યાનોવાળા મુદ્દાની અંદર એક મુદ્દો હું હજી એડ કરી દઈશ, ત્યારબાદ આપણે આગળનો મુદ્દો સમજીએ. વનસ્પતિ ઉદ્યાન એ કુલ વિશ્વની અંદર નોંધાયેલા લગભગ 800 જેટલા છે. અને આ વનસ્પતિ ઉદ્યાનોની નોંધણી IABG અંદર કરવામાં આવે છે. IABG જેનો ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન, જેની અંદર હાલમાં 800 જેટલા વનસ્પતિ ઉદ્યાનો નોંધાયેલા છે. ઓકે, ચલો ત્યારબાદ હવે નેક્સ્ટ ટેક્સોનોમિકલ એડ તરીકે આપણે સમજવા માંગીએ છીએ સંગ્રહાલય, દેટ ઇઝ મ્યુઝિયમ. ઓકે, મ્યુઝિયમ આપણે બધા ક્યારેક ને ક્યારેક એની મુલાકાતે ગયા હોઈશું, જોયેલું હશે. મ્યુઝિયમ જેને જીવશાસ્ત્રીય સંગ્રહાલય પણ કહેવામાં આવતું હોય છે, તો એ જીવશાસ્ત્રીય સંગ્રહાલયો અથવા સંગ્રહ સ્થાનો એ સામાન્ય રીતે શાળા અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થામાં સ્થાપવામાં આવે છે. શાળા અને કોલેજોની અંદર વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક ને ક્યારેક શાળાની અંદર ધોરણ 8, 9, 10ની અંદર ક્યારેક ને ક્યારેક જીવવિજ્ઞાનની પ્રયોગશાળામાં ગયા હશો, તો તમે જોયું હશે કે ત્યાં બાયોલોજી લેબની અંદર ઘણા બધા વનસ્પતિના નમૂનાઓ, ઘણા બધા પ્રાણીઓના નમૂનાઓ સાચવેલા હશે કાચની બરણીમાં, કે પછી કોઈ શીશીની અંદર વનસ્પતિના અને પ્રાણીઓના નમૂનાઓ સાચવીને રાખેલા હશે. તો આ નમૂનાઓનું સંગ્રહ સ્થાન કે જે આપણી બાયોલોજી લેબ છે સ્કૂલની અંદર, કોલેજની અંદર થોડી મોટી લેવલની લેબ હશે, સ્કૂલની અંદર થોડી નાની લેવલની લેબ હશે, પણ આ લેબોરેટરીઝ જે આ નમૂનાઓનો સંગ્રહ કરી રહી છે એ આપણા માટે એક મ્યુઝિયમ જ છે, જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાન જ છે. ઓકે,
એમાં વનસ્પતિ સાચવેલી વનસ્પતિ પ્રાણીઓ અને અશ્મિના નમૂનાઓને એકત્રિત કરીને અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહ કરવામાં આવતો હોય છે. મતલબ વનસ્પતિ સાચવેલી છે, પ્રાણીઓ જે સાચવેલા છે અને અશ્મિઓ જે સાચવેલા છે એમને સંગ્રહ કરી અભ્યાસ અર્થે તેને મૂકવામાં આવતા હોય છે. ઓકે, તો આ પણ કેવા નમૂનાઓ થયા વિદ્યાર્થી મિત્રો, જીવંત કે મૃત? તો 100% મૃત નમૂનાઓ એનો આની અંદર સંગ્રહ કરવામાં આવતો હોય છે, મ્યુઝિયમની અંદર સાચવવામાં આવતા હોય છે. ઓકે, આ નમૂનાઓ મ્યુઝિયમમાં કેવી રીતે સચવાશે એની વાત કરી લઈએ. તો નમૂનાઓને મોટા ખોખા કે પછી કાચની શીશી કે પછી કાચની બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરી એને સાચવવામાં આવતા હોય છે. મતલબ કે કાચની બરણીની અંદર કે જે આપણે જોઈ શકીએ બહારથી, શીશીની અંદર આપણે જે બહારથી સરળતાથી જોઈ શકીએ, તેમાં યથાવત સ્થિતિમાં જાળવવા માટે, હવે કોઈ પ્રાણી મૃત્યુ પામ્યું કે વનસ્પતિનો મૃતદેહ છે તો એને લાંબા સમય સુધી સાચવવા માટે આપણે જે દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ, જે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરીએ છીએ એ સંગ્રાહક દ્રાવણ કહેવાય છે. સંગ્રાહક દેટ મીન્સ પ્રિઝર્વેટિવ, જે નમૂનાને લાંબા સમય સુધી બગડવા દેતું નથી. તમે જોયું હશે સ્કૂલની અંદર બાયોલોજી લેબની અંદર પ્રાણીઓના વનસ્પતિના નમૂનાઓ એમને મૂકેલા હોતા નથી, ચોક્કસ દ્રાવણની અંદર મૂકેલા હોય છે. આ ચોક્કસ દ્રાવણ એ સંગ્રાહક દ્રાવણ છે, જેને ઇંગ્લિશમાં પ્રિઝર્વેટિવ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ પ્રિઝર્વેટિવની ખાસિયત એ છે કે તે નમૂનાને લાંબા સમય સુધી બગડવા દેતું નથી અને જનરલી પ્રિઝર્વેટિવ તરીકે ફોર્મેલિનનો ઉપયોગ થતો હોય છે, ફોર્મેલિન નામના દ્રાવણનો ઉપયોગ થતો હોય છે, જે નમૂનાને લાંબા સમય સુધી સાચવી રાખે છે. ઓકે, ત્યારબાદ વનસ્પતિ અને પ્રાણીઓના સૂકવેલા નમૂનાઓને પણ સાચવવામાં આવતા હોય છે. વનસ્પતિ પ્રાણીઓના સૂકવેલા નમૂનાઓ એ પણ મ્યુઝિયમની અંદર સાચવવામાં આવતા હોય છે. કીટકોને પકડીને તેમને કીટ બોક્સની અંદર પિન મારીને સાચવવામાં આવે છે. નાનું બોક્સ જેને કીટ બોક્સ કહેવાય એમાં એમને પિન મારી કોઈ એવું સ્પોન્જ કે અન્ય કોઈ આધાર એનો ઉપયોગ કરી એના ઉપર પિન મારી અને કીટકોને એમાં બહારથી સરળતાથી જોઈ શકાય એવી રીતે ગોઠવવામાં આવતા હોય છે, જે કીટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ પક્ષીઓ અને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સ્ટફિંગ કરી સાચવવામાં આવતા હોય છે. પક્ષીઓ અને સસ્તન, હવે દાખલા તરીકે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો વગેરે જેવા પ્રાણીઓના મૃતદેહો તમે મ્યુઝિયમની અંદર જોયા હશે કદાચ, કે કોઈ મૂવીની અંદર જોયા હશે, તો આપણને એવું લાગે કે જાણે આ વાઘ કે ચિત્તો કે સિંહ એ જીવંત છે. એના શરીરનો આકાર પણ એવો હોય, એની આંખો ખુલ્લી હોય, એનું શરીર કમ્પ્લીટ જીવંત પ્રાણી હોય એવું જ દેખાતું હોય. તો આ એક મેથડ છે વિદ્યાર્થી મિત્રો, કે જેનાથી આ સજીવોને સાચવવામાં આવતા હોય છે. આ મેથડને સ્ટફિંગ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટફિંગ, સ્ટફિંગમાં શું કરવામાં આવે છે તેની આપણે માહિતી મેળવીએ. સ્ટફિંગની અંદર જે તે પ્રાણી એને એની વક્ષ સપાટી એટલે કે આ સપાટી એના ઉપર એક ચીરો પાડી, એ ચીરો પાડ્યા બાદ એની અંદરના જે અંગો છે એ દેહકોષ્ઠીય અંગો કહેવાય, દેહધાર્મિક અંગો કહેવાય, એ બધા અંગો બહાર કાઢી લેવામાં આવે અને એની અંદરની બાજુએ વનસ્પતિ જન્ય સૂકો ભૂકો અથવા રૂ કે ઊન અને સંગ્રાહકો અથવા આ બધાનું મિશ્રણ. આટલી બાબત હું ફરીથી રિપીટ કરીશ, વનસ્પતિ જન્ય સૂકો ભૂકો રૂ ઊન અને સંગ્રાહકો આ બધા પદાર્થો એનું મિશ્રણ એવી રીતે ભરવામાં આવે કે જેથી આ પ્રાણીઓ એમનો મૂળ આકાર જાળવી રાખે, લાંબા સમય સુધી સચવાય, એ મિશ્રણ ભરી અને પછી ફરી એકવાર ટાંકા લઈ લેવામાં આવે કે જેથી આપણને એ પ્રાણી જેમ છે તેમનું તેમ દેખાય, એના શરીરનો મૂળભૂત આકાર બદલાય નહીં. આ જે મેથડ છે આ મેથડને સ્ટફિંગ તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ સ્ટફિંગ એ ખૂબ અગત્યની મેથડ છે કે જેના દ્વારા આપણે મોટા પ્રાણીઓ જેવા કે સસ્તન વર્ગના પ્રાણીઓ અને વિહંગ વર્ગના પ્રાણીઓ એમને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે સક્ષમ બનતા હોઈએ છીએ. ઓકે,
ઘણી વાર તમે મ્યુઝિયમની અંદર પ્રાણીઓના કંકાલ પણ જોયેલા હશે, કોઈ મત્સ્ય છે મત્સ્યનું કંકાલ હોય, કે પછી ડાયનાસોર્સ એમના અશ્મિઓ કદાચ ભેગા કરેલા હોય, કે ડાયનાસોર્સના કૃત્રિમ કંકાલ બનાવેલા હોય, મનુષ્યનું કંકાલ હોય કૃત્રિમ હોય કે પછી કુદરતી હોય, પરંતુ આવા કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવતો હોય છે. કંકાલ ગેલેરી તરીકે ઓળખવામાં આવતો હોય છે આવો વિસ્તાર કે જ્યાં આવા સ્કેલેટલ્સ હોય છે, કંકાલ તંત્ર એટલે કે હાડકાઓ આવેલા હોય છે, એને કંકાલ ગેલેરી તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ સિવાય મ્યુઝિયમની અંદર લોક પ્રાયોજિત ગેલેરી એની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. મતલબ કે જુદી જુદી સંસ્કૃતિના લોકો એ તે જે તે સમય કેવું જીવન વ્યતીત કરતા હતા, એમની રહેણી કરણી કેવી હતી, તેમના પોશાક કેવા હતા, તેના ઓજારો કેવા હતા, આ બધી બાબતો પણ મ્યુઝિયમની અંદર અમુક સ્ટેચ્યુઝ દ્વારા પ્રદર્શિત કરવામાં આવતી હોય છે, કે જેથી આપણને એ સંસ્કૃતિ વિશે ખ્યાલ આવે. આ ગેલેરી એ લોક પ્રાયોજિત ગેલેરી તરીકે ઓળખવામાં આવતી હોય છે, જેથી આપણને જુદી જુદી સંસ્કૃતિ વિશે ખ્યાલ આવે. ઓકે, અને બીજી એક બાબત કે મ્યુઝિયમ એની અંદર આ બધા નમૂનાઓની સાથે કંકાલ છે, અમુક સંસ્કૃતિઓના લોકોનો પહેરવેશ છે, વનસ્પતિ પ્રાણીઓના નમૂનાઓ છે, પ્રાચીન વસ્તુઓ છે, આ બધાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. અને મ્યુઝિયમને બહુ સારી રીતે સમજવું હોય, બહુ સારી રીતે જોવું હોય તો એક સરસ મજાનું ઇંગ્લિશ મૂવી છે, અ નાઇટ એટ ધ મ્યુઝિયમ. અ નાઇટ એટ મ્યુઝિયમ, એના બે કે ત્રણ પાર્ટ્સ છે, એ તમે કદાચ જોયા હશે, ના જોયા હોય તો કદાચ જોવાનો ચાન્સ મળે તો જોજો. તો એની અંદર મ્યુઝિયમ કેવું હોય, એની અંદર શેનો શેનો સંગ્રહ કરવામાં આવતો હોય, એ બધી બાબત ખૂબ સારી રીતે બતાવવામાં આવેલી છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે વિશ્વના સુપ્રસિદ્ધ મ્યુઝિયમ કયા કયા છે. તો વિશ્વના સુપ્રસિદ્ધ મ્યુઝિયમ એમાં આપણે અગાઉ જોયું હતું હર્બેરિયમમાં, તે પ્રમાણે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ જે છે, જે પેરિસમાં આવેલું છે ફ્રાન્સની અંદર, એ સૌથી મોટામાં મોટું મ્યુઝિયમ છે, જેની અંદર આપણે ચર્ચા કરી હતી કે 88,80,000 જેટલા નમૂનાઓનો સંગ્રહ છે. ત્યારબાદ ભારત લેવલ ઉપર વાત કરીએ તો ભારતમાં મુંબઈ ખાતે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ આવેલું છે, જોધપુર અને કોલકાતા ખાતે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા આવેલું છે, અને ચેન્નઈની અંદર પણ એક સરકારી મ્યુઝિયમ આવેલું છે, ગવર્મેન્ટ મ્યુઝિયમ આવેલું છે, કે જેની અંદર આ પ્રકારના નમૂનાઓનો સંગ્રહ થતો હોય છે. ઓકે, આ માહિતી મ્યુઝિયમ વિશે છે. હવે ટેક્સોનોમિકલ એઇડ્સમાં બીજો એક મુદ્દો જે બાકી છે, બીજા બે મુદ્દા જે બાકી છે, એની ચર્ચા આપણે કરીએ. નેક્સ્ટ ટેક્સોનોમિકલ એઇડ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવા માંગીએ છીએ હવે પ્રાણી ઉદ્યાન, જેને ઝૂલોજિકલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે, અથવા ભારતની અંદર એને ઝૂલોજિકલ ગાર્ડન પણ કહેવાતું હોય છે. હા, ઝૂલોજિકલ ગાર્ડન, અથવા સાદી ભાષામાં આપણે એને પ્રાણી સંગ્રહાલય કહેતા હોઈએ છીએ, જેને ઝૂ કહીએ છીએ. ઓકે, તો પ્રાણી ઉદ્યાન એક એવી જગ્યા છે કે જ્યાં વિશ્વના જુદા જુદા સ્થળોએથી એકત્રિત કરેલા પ્રાણીઓને બંધનાવસ્થામાં સુરક્ષિત રીતે પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય છે, એટલે કે બંધનાવસ્થામાં એમને પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. ઓકે, પ્રાણી ઉદ્યાન અહીં રાખવામાં આવેલા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાન જેવી અનુકૂળતા આપવામાં આવતી હોય છે. નેચરલ હેબિટેટ, મતલબ કે જે પ્રાણી જેવા વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલું છે એવા વાતાવરણની શક્ય તેટલી વ્યવસ્થા આવી જગ્યાઓએ કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે આપણે સમજીએ તો વાઘ કે સિંહ જે છે, તેમને થોડો મોટો ખુલ્લો એરિયા આપવામાં આવે કે જેથી એ થોડું દોડી શકે કે થોડુંક ચાલી શકે વગેરે, એમના માટે થોડો મોટો એરિયા હશે, જેને બહુ મોટા વિસ્તારની અંદર અથવા તો બહુ મોટા ભાગની અંદર કોર્ડન કરેલો હોય, ઊંચી ઊંચી જાળીઓ લગાવેલી હોય કે જેથી એ ત્યાંથી કૂદકો મારી શકી ના શકે. બીજું કે પક્ષીઓ જો રાખવામાં આવેલા હોય તો પક્ષીઓ માટે ખાસ એમના પાંજરાની અંદર કે એમના જે કક્ષની અંદર
હિંચકાજી નાની કોઈ વ્યવસ્થા કે પછી પાણીનું પાણી ભરેલું નાનું પાત્ર વગેરે એમને પૂરું પાડવામાં આવતું હોય કે પછી મગર જ્યાં રાખવામાં આવેલા હોય તો મગરમાં ખાસ એમના માટે પાણીનો એક હોજ બનાવેલો હોય, આજુબાજુ પથ્થર ને બધું રાખેલું હોય કે જેથી પાણીમાં રહી શકે, બહાર આવી શકે. ઇન શોર્ટ કહેવાનો અર્થ એ છે અહીંયા કે પ્રાણીઓને તેમના શક્ય હોય તેટલા કુદરતી નિવાસસ્થાન જેવી વ્યવસ્થા અહીંયા આપવામાં આવતી હોય છે કે જેથી એમને અગવડ ન પડે. ઓકે, અને આ એક આખો જે અભિગમ છે એને નવસ્થાન સંરક્ષણ અભિગમ તરીકે આપણે ઓળખીશું. નવસ્થાન સંરક્ષણ, નવ એટલે નવું, સ્થાન એટલે જગ્યા, અને સંરક્ષણ મતલબ એમનું કન્ઝર્વેશન કરવું, મતલબ એમને સાચવવા. મતલબ તમે પ્રાણી સંગ્રહાલયની અંદર પ્રાણીઓને લાવો છો, ત્યાં એમને ઉછેરો છો, તો આ એમનું કુદરતી નિવાસસ્થાન નથી વિદ્યાર્થી મિત્રો. આ નિવાસસ્થાન નવું છે એમના માટે, જ્યાં આપણે એમનું સંરક્ષણ કરીએ છીએ, એમની જાળવણી કરીએ છીએ. એટલે આ અભિગમ જે છે એ નવસ્થાન સંરક્ષણ અભિગમ તરીકે ઓળખાય છે, XC2 કન્ઝર્વેશન તરીકે ઓળખાય છે. ઓકે, પ્રાણી ઉદ્યાન એના કારણે આપણને શું જાણકારી પ્રાપ્ત થાય, અથવા એવું વર્ગીકરણનું એવું કઈ બાબત છે કે જે આપણે પ્રાણી ઉદ્યાનની મદદથી શીખી શકીએ, તો એ બાબતો અહીંયા આપણે લખેલી છે. પ્રાણી સમૂહોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાની તક આ પ્રાણી ઉદ્યાન પૂરી પાડતું હોય છે. વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાની તક. બીજું કે આ પ્રાણી ઉદ્યાનની મદદથી આપણને પ્રાણીની વર્તણૂક, પ્રાણીનો બિહેવિયર જે અમુક વખતે ઋતુ પ્રમાણે બદલાતો હોય છે, અમુક વખતે એના મૂળ પ્રમાણે બદલાતો હોય છે. બીજું કે પ્રાણીઓએ સાધેલા અનુકૂલનો, અનુકૂલનો એડેપ્ટેશન્સ, મતલબ કે એમના વિસ્તારની અંદર રહેવા માટે એમને કઈ કાર્યપદ્ધતિ, કઈ શરીર રચના એની અંદર ફેરફાર કરેલો છે તે બાબત પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. એમના ખોરાકની આદતો એટલે કે પોષણ, એ ક્યારે ખોરાક વધારે લેશે, ક્યારે કઈ ઋતુમાં એમને ઓછા ખોરાકની જરૂર પડે છે. અમુક વખતે અમુક પ્રાણીઓ ગ્રીષ્મ નિંદ્રામાં જતા હોય છે, શીત નિંદ્રામાં જતા હોય છે, તો કયા પ્રાણીઓ કયા સમયે ગ્રીષ્મ નિંદ્રા કે શીત નિંદ્રામાં જાય છે, ઇનેક્ટિવ બને છે, એ બધી બાબતો એ આપણે પ્રાણી ઉદ્યાનની મદદથી શીખી શકતા હોઈએ છીએ. એમની બિહેવિયરલ હેબિટ્સ, એમની ફૂડ હેબિટ્સ વગેરે વિશે આપણને ખબર પડતી હોય છે. બીજું છે ઉદ્વિકાસ અને અન્ય બાબતો વગેરેનો અભ્યાસ કરી શકાય છે. ઉદ્વિકાસ મતલબ એ પ્રાણીઓનું ડેવલપમેન્ટ એક પ્રકારનું, જે તમે 12th અંદર ભણશો ઉદ્વિકાસ કોને કહેવાય, પરંતુ એ પ્રાણીનું ડેવલપમેન્ટ, એ બાબતો વગેરે આ પ્રાણી ઉદ્યાનની મદદથી આપણે શીખી શકતા હોઈએ છીએ અને આપણને અહીં તક મળતી હોય છે. બીજું કે આ પ્રાણી ઉદ્યાન એ જીવન નિર્વાહ તેમજ રોજગારી માટે પર્યાવરણીય પ્રવાસને પ્રોત્સાહન આપે છે. જીવન નિર્વાહ અને રોજગારી માટે પર્યાવરણીય પ્રવાસ, દેટ મીન્સ ઇકો ટુરિઝમ. પ્રાણી ઉદ્યાન, ઝૂલોજિકલ પાર્ક છે, વિશ્વના જુદા જુદા સુપ્રસિદ્ધ પ્રાણી ઉદ્યાનોની અંદર જુદા જુદા સ્થળોએથી ઘણા બધા પર્યટકો જતા હોય છે, તેમાં એન્ટ્રી ટિકિટ રાખવામાં આવેલી હોય છે, જેથી ઇકોનોમિકલ પણ ફાયદો થાય, આપણને કમાણી થઈ શકે, ત્યાં જુદા જુદા માણસોને પોતાની રોજગારી પ્રાપ્ત થઈ શકે. તો એક ટાઈપનું ટુરિઝમ છે, એક ટાઈપની રોજગારી છે કે જેથી લોકોને કમાવાની તક મળે છે. ઓકે, વર્ગીકરણ મુજબ પ્રાણી ઉદ્યાનની અંદર અલગ અલગ વિસ્તારો પાડવામાં આવેલા હોય છે. તમે પ્રાણી ઉદ્યાનની મુલાકાત લીધી હશે, તમે જોયું હશે કે અંદર જુદા જુદા પાર્ટ્સ અલગ અલગ હોય છે, અલગ અલગ વિસ્તારો હોય છે, જેમ કે પક્ષીઘર, વન્ય પ્રાણીઘર, સરીસૃપઘર, સાપઘર, નિશાચરઘર, મગર પાર્ક, કીટકઘર, માછલીઘર વગેરે. આ બધા અલગ અલગ વિસ્તાર છે કે જેની અંદર અલગ અલગ પ્રાણીઓને એમના કુદરતી નિવાસસ્થાન પ્રમાણે રાખવામાં આવતા હોય છે. ઓકે, બીજો એક ખાસ અગત્યનો ક્વેશ્ચન જે બુકની અંદર આપેલો નથી વિદ્યાર્થી મિત્રો, એ છે આ પ્રાણી ઉદ્યાન, ઝૂલોજિકલ પાર્ક એ કોના હેઠળ કામ કરે છે, કઈ ઓથોરિટી છે જે પ્રાણી ઉદ્યાનને ગવર્ન કરે છે, જે એનું સંચાલન કરે છે. તો એ ઓથોરિટી, એનું નામ છે CZA. CZA જેનું ફૂલ ફોર્મ થશે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એ પ્રાણી ઉદ્યાનનું સંચાલન કરતી સંસ્થા છે. આ સંસ્થા એનું સંચાલન પાછું ખાનગી રીતે તેમજ સરકારી રીતે કરવામાં આવતું હોય છે. CZA, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. ઓકે, ત્યારબાદ આપણે સમજીએ કે વિશ્વના, ભારતના અને ગુજરાતના
सुप्रसिद्ध प्राणी उद्यानों कया कया छे। सौप्रथम आपणे गुजरातना सुप्रसिद्ध प्राणी उद्यानની વાત કરીએ જેમાંના કેટલાકની તમે કદાચ મુલાકાત લીધી હશે। ગુજરાતના સુપ્રસિદ્ધ પ્રાણી ઉદ્યાનો એમાં પ્રથમ છે સફારી પાર્ક જે આવેલું છે સાસણગીર ખાતે, બીજું છે શક્કરબાગ જે આવેલું છે જૂનાગઢ ખાતે, ત્રીજું છે કાંકરિયા જે અમદાવાદ ખાતે છે, ચોથું છે કમાટીબાગ જે વડોદરા ખાતે આવેલું છે, પાંચમું છે ઇન્દ્રોડા પાર્ક જે ગાંધીનગર ખાતે આવેલું છે। તો આ પાંચ જે છે એ ગુજરાતના જાણીતા પ્રાણી ઉદ્યાન છે। એ સિવાય ભારતની અંદર પણ ઘણા બધા જાણીતા પ્રાણી ઉદ્યાનો આવેલા છે જેનું પણ એક લિસ્ટ આપણા પાસે છે, જેમ કે રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન નેશનલ ઝૂલોજિકલ પાર્ક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે, બીજું છે રાણી જીજામાતા પ્રાણી ઉદ્યાન જે મુંબઈ ખાતે આવેલું છે, ત્રીજું છે નહેરુ પ્રાણી ઉદ્યાન જે હૈદરાબાદ ખાતે આવેલું છે, ચોથું છે હિમાલયન પ્રાણી ઉદ્યાન જે ગંગટોક ખાતે આવેલું છે, અને પાંચમું છે એરીગનાર અન્ય પ્રાણી ઉદ્યાન, એરીગનાર અન્ના પ્રાણી ઉદ્યાન જે ચેન્નઈ ખાતે આવેલું છે, અને એ સિવાય પણ ત્રિવેન્દ્રમ પ્રાણી ઉદ્યાન જે ત્રિવેન્દ્રમ ખાતે આવેલું છે। તો આ બધા જે પ્રાણી ઉદ્યાન છે એ ભારતના જાણીતા પ્રાણી ઉદ્યાનો છે, અને આ બધા જે પ્રાણી ઉદ્યાન છે એ ગુજરાતના જાણીતા પ્રાણી ઉદ્યાનો છે। આઈ હોપ કે આ મુદ્દાની અંદર તમને ખબર પડી ગઈ હશે। હવે આપણે પાઠના છેલ્લા મુદ્દા તરફ આગળ વધી રહ્યા છીએ, જે મુદ્દો છે ઓળખ ચાવી। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લો જે મુદ્દો છે આપણો તે છે ટેક્સોનોમિકલ એડ્સની અંદર ઓળખ ચાવી, જેને ઇંગ્લિશમાં આપણે આઈડેન્ટિફિકેશન કી તરીકે ઓળખતા હોઈએ છીએ। ઓકે આ છેલ્લો ટેક્સોનોમિકલ એડ છે। ઓળખ ચાવી એટલે શું? તો શબ્દની અંદર જ એનો મર્મ છુપાયેલો છે, ઓળખ ચાવી, ઓળખ કરવા માટેની ચાવી, ધેટ મીન્સ ઓળખ વિધિ કરવા માટેની ચાવી, એ પ્રાણી કે એ વનસ્પતિ કયું છે એ આપણને આ ઓળખ ચાવીની મદદથી ખબર પડતી હોય છે। ઓકે એને ડિટેલમાં સમજીએ તો ઓળખ ચાવી એ વનસ્પતિ અને પ્રાણીઓને તેમની સમાનતા અને અસમાનતાઓને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાતો વર્ગીકરણીય આધાર છે। ખાસ અગત્યની બાબત છે અહીંયા ઓળખવિધિ માટે ઉપયોગમાં લેવાતો વર્ગીકરણીય આધાર, મતલબ કે એમની સિમિલારિટીઝ અને ડિસિમિલારિટીઝ થી આપણે એ પ્રાણી કે વનસ્પતિને ઓળખીશું, એ બાબત એ ઓળખ ચાવી તરીકે ઓળખાય છે। ઓકે તો ઓળખ ચાવી આઈડેન્ટિફિકેશન કી, એની અંદર સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે તે આપવામાં આવતી હોય છે, જેને યુગ્મક અથવા કપલેટ તરીકે ઓળખવામાં આવતું હોય છે। ખૂબ સરળ કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ હું એક ઉદાહરણ આપવા માંગીશ અહીંયા। દાખલા તરીકે તમારા પાસે એક પ્રાણી છે, એ પ્રાણીને તમે જોઈ રહ્યા છો, એની પૃષ્ઠ સપાટી ઉપર તમને શીર્ષથી શરૂ કરી અને ઉચ્ચ સુધી કે ગુદા દ્વાર સુધી લંબાયેલો એક દંડ જોવા મળે છે। ઓકે તો ઓળખ ચાવીનું કપલેટ આ પ્રમાણે હોય, પ્રથમ કપલેટ મતલબ એક વિધાન આવું હોય કે આ પ્રાણી એ મેરુદંડી છે, અને બીજું વિધાન આવું હોય કે આ પ્રાણી મેરુદંડી નથી। ઓકે તો આ બે વિધાન પરસ્પર કેવા થયા? આ બે વિધાન પરસ્પર વિરોધાભાસી થયા। વિરોધાભાસી મતલબ બંનેના અલગ અલગ મિનિંગ છે અહીંયા, કે પ્રાણી મેરુદંડી છે, પ્રાણી મેરુદંડી નથી। ઓકે તો આ બે વિરોધાભાસી લક્ષણોમાંથી આપણે માત્ર એક જ લક્ષણની ચોઈસ કરી શકવાના, કારણ કે જો તમને મેરુદંડ કે કરોડસ્તંભ દેખાય છે તો પ્રાણી મેરુદંડી ગણાશે, અને જો નથી દેખાતો તો અમેરુદંડી અથવા અપૃષ્ઠવંશી ગણાશે। ઓકે તો એ બે વિધાનમાંથી કોઈ એક જ વિધાનની ચોઈસ થશે તો આપણે બીજા વિધાનને બોયકોટ કરી શકીશું, બીજા વિધાનને આપણે બાદ કરી શકીશું। ઓકે આ એક સ્ટેપ છે। એના ઉપર કોઈ જાતિ માટે, કોઈ પ્રજાતિ માટે, કોઈ કુળ માટે પર્ટિક્યુલર આવા કપલેટ બનાવવામાં આવતા હોય છે, જાતિ માટે, કુળ માટે કે એમના વર્ગ માટે પર્ટિક્યુલર આવા કપલેટ બનાવવામાં આવતા હોય છે, કે જેથી આપણે આ બે વિધાનો પૈકી કોઈ એક વિધાન એને આપણે બાયપાસ કરી સાઈડમાં રાખી કોઈ એક વિધાન એની આપણે ચોઈસ કરી શકતા હોઈએ છીએ, અને જે આ પ્રાણીની કે એ વનસ્પતિની ઓળખવિધિ માટેનો આધાર બનતું હોય છે। ઓકે બીજી બાબત, આવી ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે। હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે વિરોધાભાસી વિકલ્પો,
ओके તેથી કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય બને છે અને બીજો વિકલ્પ અસ્વીકાર્ય બને છે સ્વાભાવિક રીતે એ બેમાંથી કોઈ એક વિધાનની પસંદગી થશે બીજું વિધાન અસ્વીકાર્ય બનશે ઓકે અને ચારીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહેવામાં આવે છે મતલબ એક ઇન્ફોર્મેશન જેવી માહિતી મતલબ ઇન્ફોર્મેશન છે કે જે તમને પ્રાણીની ઓળખવિધિ માટે મદદ કરે છે ઓકે કુળ પ્રજાતિ અને જાતિઓ જેવી વર્ગીકરણીય કક્ષાઓ માટેની ઓળખવિધિના હેતુઓ માટે અલગ અલગ વર્ગીકરણીય ચાવીઓ જરૂરી છે ધેટ મીન્સ કુળ માટે જે કપલેટ હશે જુદા હશે જે લક્ષણો પસંદ કરેલા હશે જુદા હશે પ્રજાતિ માટેના કપલેટ્સ જુદા હશે લક્ષણો જુદા હશે જાતિ માટેના કપલેટ્સ જુદા હશે જેની અંદર લક્ષણો જુદા હશે કે જેથી તમે પર્ટિક્યુલર કોઈ એક વિધાનની પસંદગી કરી બીજાને સાઈડ ઉપર રાખી આગળ વધી શકો ઓકે અને પ્રકૃતિની અંદર આવી જે ચાવીઓ છે એ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક હોય છે એનાલિટિકલ મતલબ કે આપણે તેનું પૃથક્કરણ કરી શકીએ તેવી હોય છે એકમાંથી બે કપલેટમાંથી એક કપલેટ ચૂઝ કરીએ બીજું કપલેટ બોયકોટ કરીએ એ પ્રમાણેની હોય છે યુગ્મક ઓકે આના પછીનો જે લાસ્ટ મુદ્દો છે હવે આપણે એની ચર્ચા કરીએ અને છેલ્લે હવે આ પાઠના લાસ્ટ ટોપિકની ચર્ચા કરીએ આપણે જેની અંદર અગત્યના એમસીક્યુઝ જે નીટની અંદર પૂછાતા હોય છે એ મુદ્દો ખાસ અગત્યનો અહીંયા આપવામાં આવેલો છે વર્ગીકરણીય સાધનો ટેક્સોનોમિકલ એઇડ્સ એની અંદર અમુક આ બાબતોનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે જે પૈકી પ્રથમ છે વનસ્પતિઓની યાદી જેને ફ્લોરા તરીકે ઓળખવામાં આવે ફ્લોરા વનસ્પતિઓની યાદી મતલબ જે તે વિસ્તારમાં કઈ કઈ વનસ્પતિઓ ઉગે છે તેની યાદી ઓકે બીજું એ રીતે છે પ્રાણીઓની યાદી જેને ફોના તરીકે ઓળખવામાં આવે જે તે વિસ્તારમાં કયા કયા પ્રાણીઓ કુદરતી રીતે જોવા મળે છે તે ફોના તરીકે ઓળખાય પરિચય પુસ્તિકા મેન્યુઅલ્સ લઘુ પુસ્તિકા મોનોગ્રાફ્સ પદ્ધતિસરની સૂચિઓ કેટેલોગ્સ વગેરે એ વનસ્પતિનું નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક ઉપાયો છે આને આપણે વાત કરી લઈએ તો બાકીની જે બધી બાબતો છે એટલે કે ફ્લોરા છે મેન્યુઅલ્સ છે મોનોગ્રાફ છે કેટેલોગ્સ છે આ બધામાં વનસ્પતિ અંગેની માહિતી આપવામાં આવેલી હોય છે ઓકે જે પૈકી વનસ્પતિની યાદી એટલે કે ફ્લોરા એ આપેલ વિસ્તારમાં વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાન અને તેનું વિતરણ એનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે મતલબ આપેલ વિસ્તારની અંદર કઈ વનસ્પતિઓ જોવા મળે છે એનું કુદરતી નિવાસસ્થાન કેવું છે એના માટે કેવું વાતાવરણ જરૂરી છે કેવી જમીન જરૂરી છે કેટલો વરસાદ જરૂરી છે એ બધી બાબતો જે છે કેવી જમીન જરૂરી છે એ બધી બાબતોનો સમાવેશ આ ફ્લોરાની અંદર કરવામાં આવતો હોય છે એ મતલબ કે ફ્લોરા એ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિની જાતિઓ વિશેની નિર્દેશિકા પૂરી પાડે છે ઇન્ડેક્સ પૂરી પાડે છે મતલબ કે આ વિસ્તારની અંદર આટલી વનસ્પતિની જાતિઓ જોવા મળે છે એ ફ્લોરાની અંદર કરવામાં આવેલો હોય છે ઓકે પરિચય પુસ્તિકા દેટ મીન્સ મેન્યુઅલ્સ મેન્યુઅલ્સની અંદર જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપવામાં આવે છે મતલબ એ જાતિને તમે કેવી રીતે આઈડેન્ટિફાય કરી શકશો એ બધી માહિતી જે છે એ પરિચય પુસ્તિકા એટલે કે મેન્યુઅલ્સની અંદર આપવામાં આવેલી હોય છે અને લાસ્ટમાં લઘુ પુસ્તિકા દેટ મીન્સ મોનોગ્રાફ એની અંદર કોઈ એક વર્ગીકીની માહિતી આપવામાં આવેલી હોય છે કોઈ એક વર્ગીકી દેટ મીન્સ વર્ગીકરણની કોઈ એક કક્ષા કોઈ એક ટેક્સા અથવા કોઈ એક ટેક્સોન જેવો કે કોઈ વર્ગ પર્ટિક્યુલર કોઈ સમુદાય પર્ટિક્યુલર કોઈ વિભાગ પર્ટિક્યુલર વગેરે એની માહિતી એની અંદર આપવામાં આવેલી હોય છે લઘુ પુસ્તિકા એટલે કે મોનોગ્રાફની અંદર ઓકે તો આ પ્રશ્નો જે છે એ નીટની એક્ઝામમાં ખૂબ અગત્યના આ જે વિધાન છે જે લખાણ છે એનસીઆરટી બુકની અંદર જે આપેલું છે એ પણ લાઇન ટુ લાઇન ખાસ અગત્યનું એ પણ નીટની એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ચૂક્યું છે ઓકે તો આના ઉપર આપણે ખાસ ફોકસ કરીશું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું અહીંયા પ્રથમ ચેપ્ટર પૂર્ણ થાય છે આવતા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું નમસ્કાર